एक વાગ્યો એટલે બધાને ભૂખ લાગી ગઈ। હવે ભોજનનો સમય। બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાને પોતપોતાના નાસ્તાનો ડબ્બો ખોલ્યો। આપણે પણ જ્યારે પ્રવાસ જઈએ છીએ ત્યારે સાથે મળી અને નાસ્તો કરવાની મજા આવે છે ને। બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા। શિક્ષકોએ દરેક બાળકને એક નારંગી, एक केड़ू अने पांच बिस्किट आपवामां आव्या। बधा बाळकोए नारंगी अने बिस्किट लीधा, परंतु 38 बाळकोए केड़ा न लीधा। तमारा जेवा ज बाळको हता। केड़ा एटले के फ्रूट ओछू भावे ने बधाने, एवा 38 बाळको हता जेमणे केड़ा नता लीधा। तो कुल केटला नारंगी, बिस्किट अने केळानी वेचणी थई हशे? तो आपणे गणतरी करीए के त्यां रहेला बाळकोमांथी केटला बाळकोए बिस्किट लीधा, केटला बाळकोए केळा अने केटला बाळकोए नारंगी लीधी। कुल बाळको हता 210। तो पहेला आपणे नारंगीनी संख्या शोधीए। कुल बाळको छे 210। आपेल नारंगीनी संख्या बराबर आपणे शुं करीशुं? बाळकोनी संख्या गुण्या नारंगीनी संख्या। बाळको हता 210, एटला बाळको 210 अने एक नारंगी बधा बाळकोने वेचवामां आवी। तो अहीं आपणे गुणाकार करीए, 210 गुण्या ए, कोई पण संख्याने एक वडे गुणता एनी एज संख्या आवे। एक गुण्या शून्य एटले शून्य, एक एका एक, एक दू दू एटले केटला आवशे? 210 नारंगीनी संख्या। 210 बाळकोए नारंगी लीधी। केटली नारंगी आपवामां आवी हती? एक नारंगी। तो त्यारबाद आपणे बिस्किटनी संख्या शोधीए। कुल बाळको हता 210, आपेल बिस्किटनी संख्या बराबर कुल बाळको अने आपेल बिस्किट। दरेक बाळकने पांच पांच बिस्किट आपवामां आव्या हता, एटले आपणे 210 गुण्या 5 करीए। मारी साथे तमारे पण गुणाकार नोटमां करवानो छे। 5 गुण्या 0 एटले 0, 5 एका 5 અને 5 દૂ 10, આમ ગુણાકાર કરવાનો એટલે સંખ્યા મળી આપણને 1050। 1050 બિસ્કિટ બાળકોને વહેંચવામાં આવ્યા હતા। હવે આપણે કેળાની સંખ્યા શોધીએ। તો કુલ બાળકો 210 અને કેળા, એમાંથી 38 બાળકોએ કેળા નતા લીધા એટલે 210 ઓછા 38 એટલે આપણને જવાબ મળે 172। આ બધી જ ગણતરી તમારે નોટબુકમાં કરવાની છે। નોટબુકમાં પ્રશ્ન લખી અને આ રીતે ગણતરી કરવાની છે। હવે આપણે આગળ વધીએ। મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા। મનજીત કહે, 100 અને 150ની બરોબર વચ્ચે આવતી સંખ્યા મને કહો। ભાનુ કહે, 120 ના, 130 ના, તે 125 છે। મનજીત કહે, સાચું, હવે તું પૂછ। બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા। આપણે જ્યારે પ્રવાસ જઈએ છીએ ત્યારે એકબીજાને જોડકણા અને ઉખાણા પૂછીએ છીએ। અહીં દરેક બાળક આ જોડકામાં એટલે કે ઉખાણામાં જોડાયા અને એકબીજાને ગણતરીવાળા ઉખાણા પૂછવા લાગ્યા। મનજીતે કીધું, 100 અને 150ની બરાબર વચ્ચે સંખ્યા આવે છે 125। કઈ સંખ્યા આવશે? 125। મજા આવે ને ઉખાણા પૂછવાની? તો બાળકો આ રીતે એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા। એમાંથી આ ક નામનો બોલ્યો, મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી, મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી?
એ ઉકેલ આપણે જોઈએ। આપણે અહીં કોયડા ઉકેલ શોધીશું। આ પણ તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે। મેં મારા ચાર મિત્રોને ચાર ચાર ચોકલેટ આપી, મારી પાસે ત્રણ વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? ચોકલેટની કુલ સંખ્યા આપણે શોધીએ। મિત્રોની સંખ્યા ગુણ્યા દરેકને વહેંચેલી ચોકલેટ પ્લસ વધેલ ચોકલેટ। મિત્રો કેટલા હતા? ચાર। અને દરેકને કેટલી ચોકલેટ આપી? મિત્રો કેટલા છે અહીં? ચાર। એને કેટલી ચોકલેટ આપી? ચાર। એટલે ચાર ગુણ્યા ચાર, અને મારી પાસે વધી ત્રણ। એટલે કેટલી વધી? ત્રણ। ચાર ગુણ્યા ચાર કરતાં આપણને અહીં જવાબ મળશે સોળ પ્લસ ત્રણ। સોળ પ્લસ ત્રણ આપણે કરીએ તો છ ને ત્રણ નવ, વધ્યું એક, એટલે આપણને જવાબ મળશે ઓગણીસ ચોકલેટ। એની પાસે કુલ કેટલી ચોકલેટ હતી? ઓગણીસ। સોળ એણે એના મિત્રને આપી, એના પાસે ત્રણ વધી, એટલે થઈ ઓગણીસ ચોકલેટ। એના પછીનો કોયડો આપણે જોઈએ। ત્રણ પાંચ અને સાતની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? આ ત્રણ અંકનો ઉપયોગ કરીને આપણને સંખ્યા બનાવવાની છે। તો ત્રણ પાંચ સાત એક સંખ્યા, પાંચ સાત ત્રણ બીજી સંખ્યા। આ રીતે તમે ત્રણ અંકની સંખ્યા બનાવી શકો, બે અંકની પણ બનાવી શકો, જેમ કે પાંત્રીસ, ત્રોતેર, સાતસો ને ત્રેપન, સાતસો પાંત્રીસ। આવી રીતે આપણે ઘણી બધી સંખ્યાઓ આ ત્રણ અંકનો ઉપયોગ કરી અને બનાવી શકીએ છીએ। અહીં મેં નોંધી છે, તમારે પણ નોંધવાની છે। એના પછીનો કોયડો હતો, એવી સંખ્યા જેમાં આઠ વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ? એ સંખ્યા એ પોતે જ, એ સંખ્યામાં એટલે કે અહીં આઠમાં આપણે આઠ ઉમેરતા આપણને જવાબ મળે સોળ। કોઈ પણ સંખ્યા હોય એમાં એ જ સંખ્યા ઉમેરતા આપણને બમણી સંખ્યા મળે, જેમ કે બેમાં બે ઉમેરતા આપણને મળે ચાર, ત્રણમાં ત્રણ ઉમેરતા આપણને મળશે છ, એમ કોઈ પણ સંખ્યામાં એ જ સંખ્યા ઉમેરતા આપણને બમણી સંખ્યા મળે। અહીં આઠમાં આઠ ઉમેરતા આપણને મળશે સોળ, એટલે કે બમણી સંખ્યા આપણને મળે। એના પછીના કોયડાઓ, એવી સંખ્યા કઈ જેનો બે ત્રણ અને પાંચ વડે ભાગાકાર થઈ શકે અને તે પચીસ અને પચાસની વચ્ચે હોય? એના પછી એક નાની કીડી એક મિનિટમાં ત્રણ સેમી ચડે છે અને બે સેમી પાછી લપસે, તેને બે સેમી ચડવામાં કેટલો સમય લાગે? ચલો આ બે કોયડાઓ આપણે જોઈએ। એવી કઈ સંખ્યા જેનો બે ત્રણ અને પાંચ વડે ભાગાકાર થઈ શકે અને પચીસ અને પચાસની વચ્ચે હોય? એટલે આ ત્રણેય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે ત્રીસ, એટલે બે ત્રણ પાંચ એટલે ગુણાકાર કરતાં મળે ત્રીસ, અને ત્રીસ એ પચીસ અને પચાસની વચ્ચે આવેલી સંખ્યા છે, તેથી આ કોયડાનો જવાબ આવશે ત્રીસ। બાળ દોસ્તો, આ એક કોયડો તમારે ગૃહકામમાં કરવાનું। તો બાળ દોસ્તો મજા આવે ને ભોજન?